કચ્છ જિલ્લામાં અનેક વખત દુકાળનો સામનો કર્યો છે ભાગ્યે જ જિલ્લામાં ક્યારેય સારો વરસાદ વરસે છે બાકી તો જિલ્લામાં વર્ષોથી અછત અર્ધ અછત જોવા મળે છે છેલ્લા ત્રણ વર્ષ અછત અને અર્ધ અછતમાં કચ્છનો મોટાભાગનો વિસ્તાર સૂકો ફટ હાલતમાં જોવા મળ્યો હતો પરંતુ હાલ ચાલુ વર્ષે કચ્છ પર અંદરાધાર મેઘમહેર થઈ છે ત્યારે ત્રણ વર્ષ બાદ પહેલી વખત એશિયાનું સૌથી મોટું ઘાસિયું મેદાન એવા બંને વેકારિયાના રણમાં બે થી અઢી ફૂટ ઊંચું ઘાસ ઉગી નીકળ્યું છે જેનાથી સમગ્ર સમગ્ર બંને વિસ્તારમાં જાણે લીલી ચાદર છવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે જેને જોઈ સમગ્ર બંને વિસ્તારના માલધારીઓમાં ખુશી જોવા મળી છે કચ્છમાં આશરે બે પોઈન્ટ ચાલીસ લાખ હેક્ટરમાં બન્નીનું ઘાસ્યું મેદાન રેકોર્ડ પર નોંધાયેલું છે આ બે હજાર પંદરથી કરી અમને ઘાસ મળતો નહોતો હતો ચાર વર્ષ અગાઉ અમે ઘાસ આવવું જોયું નથી નીલું ઘાસ નથી જોયું એટલે કોઈ બધી પ્રકારના ઘાસો થયા છે હાલમાં આવું વર્ષ છે જેમાંથી અમારી જિંદગીમાં અમને સાંભળી નહીં કે આ વર્ષે હવે ઘાસ થશે કે આવો વરસ થશે આપણે કોઈ ભરોસો ન હતો પણ માલિક રાજી થયો છે એટલે અમારે બહુ આનંદ થયો છે અને અમારા માલધારીઓ બધા સુખી છે જે પણ બાર માલધારીઓ વીસ વીસ વર્ષ ગયા હતા એ પણ બનીમાં આવ્યા છે અને એના બધાને પશુઓને પણ આનંદ થયો છે ઘાસ ચારો આમ ભૂખ કાઢી છે અને ગાયો ભેંસો બધું સુખી છે અને પક્ષી પક્ષીઓ જે પણ જાનવર રહે છે પ્રાણીઓ હરણ રોજ જે પણ કુંજ જે પણ જે પક્ષીઓ છે કે જાનવરો છે બહુ સુખી છે